नमस्कार मित्रों, गया अठवाडिये रजू करेली बे मारी वार्ताओं ने सब्सक्राइब करवी, लाइक अने शेर करवा बदल आप सौनो खूब खूब हृदय थी धन्यवाद। आ अठवाडिये पण नवीज बे हृदय स्पर्शी वार्ताओं रजू करवानी इच्छा थई छे। मित्रों, पहला स्लोगन आज मुकी है, मजा थी जीवी लेजो, चैनल चिराग दवे। केम मजा थी जीवी लेजो? केम के जीवन छे ने एवुं छे, कईक ने कईक खामी रहेवानी ज। मित्रों, एक सादू उदाहरण, एक ज उदाहरण मां समझदार तो समझी जशे के मानी लईए के घर मां सभ्यो जेटला छे एना माटे घऊंनी सीजन मां घऊं खरीदीए। 10,000 रूपियाना तमे घऊं खरीदो तो मित्रों एने ઉચકીને લાવવા વાળા તમે ના હો, એ બીજા કોઈ હોય, એટલે કે 10,000 ના ઘઉં જે ખરીદી શકે ને એ ઉચકી ના શકે। અને મિત્રો, જે ઉચકીને ઘરમાં મૂકતો હોય ને એને પૂછજો કે તું તારા ઘેર 10,000 ના ઘઉં લાવ્યો? ના, એ તો થોડું થોડું લાવીને ગુજરાન ચલાવતો હોય। એટલે મિત્રો, કહેવાનો અર્થ, જે ખરીદી શકે ઉચકી નથી શકતો, જે ઉચકી શકે છે બિચારો ખરીદી નથી શકતો, જીવનમાં કંઈક ને કંઈક ખામી રહેવાની। એવી જ વાર્તાઓ સાથે આગળ વધીએ। વાર્તા નંબર 1, શીર્ષક તમારી જાતે આપવું હોય તો આપી દેજો, બાકી મેં તો આપ્યું છે, લગ્ન જીવનની સિલ્વર જ્યુબિલી 25 વર્ષ। તો મધ્યમ વર્ગ પરિવારની એક વાત છે, એમે સૌથી વધુ પીસાતો વર્ગ હોય ને તો મધ્યમ વર્ગ। મધ્યમ વર્ગ પરિવારની એક વાત છે કે એક પતિ પત્ની હતા, એમને એક મોટો જવાન દીકરો અને દીકરી પણ હતી। દીકરી કોલેજમાં જતી હતી, દીકરો ભણી ગણી રહ્યો પણ મગજમાં ધૂન સવાર હતી, ફિલ્મમાં જવું, એમ પિક્ચરમાં જવું ને કંઈક હીરો બની જવો, એટલે કમાણીના નામે દીકરો કશું જ કરતો નહોતો, દીકરી ભણતી હતી એ પણ કશું નહીં। પિતાજી જે હતા, જે ઘરના મોભી હતા, એ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા અને ઘરનું ગુજરાન ચલાવતા। આમ ના આમ લગ્નના વર્ષો વીતતા ગયા, વીતતા ગયા, વીતતા ગયા। થયું એવું કે એ જે ઘરના મોભી પતિ પત્ની વડીલની 25મી લગ્ન જયંતિ, 25 વર્ષ લગ્નને પૂરા થયા, એટલે સવારથી બધું જે રૂટીન કામ તો ચાલુ જ હતું, દીકરી કોલેજ જતી રહી અને દીકરો એની જે અયાશીમાં વ્યસ્ત થઈ ગયો કે ભાઈ ચલો હીરો બની જઈએ। અને એ વખતે ઘરમાં માત્ર આ બે, જે પતિ પત્ની, ઘરના મોભી, ઘરના વડીલ બે હાજર હતા। લગ્ન જીવનના 25 વર્ષ પૂરા થયા, પતિએ ધીમે રહીને લાડકોળથી પત્નીને 25 વર્ષની જે રજત જયંતિ માટે અભિનંદન આપ્યા અને કીધું કે વાલી, તારે વર્ષો પહેલા તમન્ના હતી, જ્યારે લગ્ન થયા ને ત્યારે તમન્ના હતી કે તારા સોનાના જે પેલું દોરો હોય ને એમાં સોનાનું એક ડોકિયું કરાવું। તો વાલી, લે 25 વર્ષે તને સોનાના ડોકિયું હું તને, થોડું નાનું છે, પાતળું છે, કેપેસિટી મુજબ આ ડોકિયું તને ગિફ્ટ આપું છું એમ। પત્નીએ ગિફ્ટ સ્વીકારી લીધી, મૂકી દીધી। પછી પત્નીજી પણ કઈ જાય એવા નતા, એમણે કીધું, થોભો મારા પતિદેવ, આટલા વર્ષોમાં મેં તમને શું આપ્યું? તમે વર્ષો પહેલા વિચાર કરતા હતા કે મારા હાથમાં જે આ ઘડિયાળમાં સાદો પટ્ટો છે એના બદલે ગોલ્ડન પટ્ટો હોય હાથમાં, અને
સરસ મજાના બૂટ હોય ને એવી તમન્ના હતી, એ તમન્નાના ભાગ રૂપે લો તમને આ ઘડિયાળમાં પહેરવા માટે મસ્ત ગોલ્ડન પટ્ટો હું લાવી છું. તો બંને એકબીજાને ગિફ્ટ શેર કરી, બંને એકબીજાને ગિફ્ટ આપ્યા પછી ખૂબ ખુશ હતા. અચાનક પતિને વિચાર આવ્યો, લાવને મારી અર્ધાંગિનીને જોવું એ પેન્ડલમાં કેવી લાગે છે. અને પેલીને એ જ સમયે વિચાર આવ્યો કે લાવને હું મારા પતિના હાથમાં ગોલ્ડન પટ્ટાવાળી ઘડિયાળ જોઉં. બંને બેસી ગયા. પતિએ શરૂઆત કરી કે વાલી, ચેનમાં ડોક્યું પહેરીને તો બતાવો આજે તું કેવી લાગે છે. પત્નીએ કીધું, ના પહેલા તમે ઘડિયાળમાં એ પટ્ટો નાખીને મને બતાવો કે તમારા કાંડામાં કેવી શોભે છે. બંને જીદે ચડ્યા. અને તમને ખબર જ છે કે જીદે ચડે ને તો હંમેશા પત્નીની જ જીત થાય. મિત્રો, બંનેમાંથી કોઈ પહેલા તૈયાર નતા, છેવટે પત્નીએ બહુ જ જીદ કરી. ત્યારે પતિ રડતા અવાજે થોડું બોલ્યા, હે મારી પ્રિયતમા, મારી થોડી બચત અને જે ઘડિયાળ હતી ને એ વેચીને તો હું તારા માટે ડોક્યું લાવ્યો છું. એટલે વાલી, તું જ ચેનમાં ડોક્યું પહેરીને મને બતાવ. ત્યાં તો પત્ની ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. મારા માટે ઘડિયાળ વેચી, મારી બચત પૂરી કરી નાખી. ત્યાં પત્નીનો જવાબ સાંભળવા જેવો છે મિત્રો. પત્નીએ એવું કીધું કે મારા પતિદેવ, તમારો આટલો નાનો શોખ પૂરો કરવા માટે જે ચેનમાં તમે મને ડોક્યું પહેરવા આપ્યું છે ને એ ચેન જ મેં વેચી મારી છે. મિત્રો, વિચારવા જેવું છે કે બંને એકબીજા માટે એકબીજાની ગિફ્ટ લાયા, છેવટે બંનેને કોઈના હાથમાં કઈ ના લાગ્યો. તો આ મારી પહેલી વાર્તા હતી કે લગ્ન જીવનની સિલ્વર જ્યુબિલી. હવે બીજી એક વાર્તા છે કે એક અગાઉની વાર્તામાં જો એક દીકરો હતો જે અયાસ હતો, ફિલ્મી લાઈનમાં જવા માંગતો હતો. બીજી વાર્તાનું શીર્ષક જ એવું મૂક્યું છે, શું એક દીકરો આવો હોય? કે બીજા શબ્દોમાં રજૂ કરીએ, શું એક દીકરો આવો હોય? એ તમારે નક્કી કરવાનું વાર્તા સાંભળ્યા પછી. મિત્રો, વાર્તામાં એવું છે કે એક દીકરો જે એના ફાધર લગભગ નાની ઉંમરમાં મરી ગયા, માતાએ આજુબાજુ કામ કરી, કપડાં સીવી, નોકરી જઈને દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, ડોક્ટર બનાવ્યો. દીકરો ડોક્ટર થયો. માતાની જે બહાર કામ કરવાની એ બધી ઈચ્છાઓ, એ બધી વાર્તાઓ બંધ થઈ ગઈ. દીકરો સારું એવું કમાવા માંડ્યો. ભાડાના ઘરમાં રહેતા હતા. ડોક્ટરીનો ધંધો સારો એવો ચાલ્યો. 2 BHK નો મોટો ફ્લેટ લીધો. આ બધું ચાલતું હતું ત્યાં અચાનક થોડા વખત પછી દીકરાએ માતાને કીધું કે મમ્મી, મારે અભ્યાસ માટે છે ને ઇંગ્લેન્ડ જવું છે, લંડન જવું છે. એટલે હું એકાદ મહિનામાં હવે લંડન જતો રહીશ બસ. એની મમ્મીએ કીધું, બેટા હજી તારા લગ્ન થયા નથી, ઘરમાં આપણે બે છીએ, કમાણી તારી એટલી છે કે આપણે આરામથી ખાઈ પી શકીએ, શા માટે લંડન જવું છે? પણ દીકરો કે ના, મારે વધુ અભ્યાસ માટે લંડન જવું જ છે. બહુ જીદ કરી. માતા હંમેશા દીકરાનું પડવા ના દે. દીકરાને કીધું, સારું બેટા, તું લંડન જજે. દીકરાએ નક્કી કરી નાખ્યું. 2-3 દિવસ થયા, દીકરો માતાને લઈ અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. વૃદ્ધાશ્રમમાં કે તું અહીંયા રહેજે. અને ત્યાં વૃદ્ધાશ્રમના જે મેન વોર્ડન હોય કે પછી એ જે સંચાલન કરતા હોય, રસિકભાઈ હતા કોક, એમને કહી ના આવ્યું કે મારી માતા છે ને એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, એની જવાબદારી તમારી, તમને પૈસા કેવું જોઈતું હશે તો હું મોકલાઈ દઈશ.
આવું માતા અને રસિકભાઈ હતા ને પેલો દીકરો માતાને મૂકી અને જતો રહ્યો લંડન. થોડા સમય થયા માતાને યાદ આવ્યું કે દીકરો શું કરે છે, લાવ ફોન કરીએ. એ ફોન માટે પાછા રસિકભાઈ જોડે જાય. રસિકભાઈ એમને કહે કે હા કે હું તમને થોડા સમયમાં ફોન લગાવી આપું. થોડા સમય ભાઈ ફોન લગાવે, માતા પૂછે શું કરે છે. હું મજામાં છું. ખાધું? હા. ક્યારે પાછો આવીશ? આવા સવાલો પૂછે, જવાબ પૂછે એટલાનો જ જવાબ સામે મળે. અને અમુક સવાલોના એવા જવાબો કે માતા આ બધું જવા દે, તારી તબિયત સારી છે ને, આવા જવાબો દીકરા તરફથી મળે. અને આવા જવાબો તું ક્યારે પાછો આવીશ તો એનો કોઈ જવાબ ના આવે. આવા જવાબોના કારણે ત્યાં આજુબાજુ બીજા વૃદ્ધ હતા જેની માતા જોડે રહેતા હતા, એ વિચારવા માંડ્યા કે દીકરો કેવું કહેવાય, માતાને મૂકીને ગયો સરખા જવાબે નહીં આપતો, વૃદ્ધાશ્રમમાં મૂકીને જતો રહ્યો, કંઈક તો જવાબ આપે ને. આ તો બસ આ તે પૂરું. એમ કરતા કરતા બીજા 6 મહિના થયા. ફરીથી એ જ સિલસિલો ચાલુ રહ્યો. માતા ફોન કરતી જાય, સામે પ્રશ્ન પૂછે એટલા જ પુત્ર જવાબ આપે. લોકો વાતો કરવા માંડ્યા લંડનમાં તો કે લગ્ને કર લીધા હશે. અને માતાને ત્યાં એ પોતે સુખી થઈ રહે અને માતાને વૃદ્ધાશ્રમમાં પૈસા આપીને રહેવા આપી દીધું. શું માતા પ્રત્યે એને લાગણી જ નહીં હોય? આમ માં દીકરો દીકરો કરે છે ને પેલાને કોઈ પડી જ નથી. એમ કરતા કરતા વરસ થયું. દર વખતે માતાના પ્રશ્નો, પેલાના જવાબો, અને રસિકભાઈ દર વખતે માતાને આ રીતે હેલ્પ કરે, ક્યારેય રસિકભાઈ ના ના પાડે. જેટલી વાર આવે એટલી વાર માતા કે મારો ફોન લગાડવો છે, એટલે રસિકભાઈ કહે કે આટલા સમય પછી આવજો, તમને ફોન લગાડી દઉં. તો આ સિલસિલો ચાલુ રહ્યો. બધાના મનમાં તો હવે પ્રશ્ન થયા. 1 વર્ષ થયું, 1.5 વર્ષ થયું, 2 વર્ષ થયા, 2.5 વર્ષ થયા. માતાએ ફોન કર્યો, દીકરા મારી તબિયત નથી સારી, તું પાછો આય. આમ કરતા કરતા પ્રશ્નો આ તે, સામે એના જવાબો જમ્યો, ક્યારે પાછો આવીશ, શું તે લગ્ન કરી દીધા છે, આ તે બધા જ પ્રશ્નો પૂછતી જાય. પણ દીકરાના જવાબોમાં કે હું પછી આવીશ, આ તે. તો આમ કરતા 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 લગભગ એની માની તબિયત લથડી ગઈ. છેલ્લે મરતા મરતા એની માં કે દીકરા તું ક્યારે આવીશ, એમ કરતા કરતા માં મરી ગઈ. લોકો 6 મહિના તો વાતો કરતા રહે, આવો દીકરો હોય સાલો કપાતર કે. એની માતાને તરછોડી મરતા મરતા પણ નથી આવતો, એને શું એવું લંડનમાં ગમી ગયું છે કે માતા માટે બી ટાઈમ નથી? અરે ડોક્ટર હતો, કંઈક તો ટાઈમ આપે. એમ કરતા કરતા માતા મરી ગઈ. બધાને મનમાં એવું જ થયું કે આ છોકરો લંડન નથી, આ છોકરો અહીંયા જ છે, અને અહીંયા ક્યાંકથી જ એની માતાને છોડીને બીજે ક્યાંક રહેવા જતો રહ્યો છે અને આને છોડી દીધી છે. આવું દર વખતે વિચારનારા એ વૃદ્ધાશ્રમના વૃદ્ધો રસિકભાઈ જોડે ગયા. રસિકભાઈ તમે ગમે તે કરો, આ આ વ્યક્તિ ખોટાડો, એને આ વ્યક્તિને બોલાવો કે તારી માતા હવે મરી ગઈ, એટલી તો જાણ કરવાની આપણી ફરજ આવે, તમારી જોડે નંબર છે, તમે કહો એને. હવે રસિકભાઈનો જવાબ જોવો. રસિકભાઈ કહે માતા તો હવે મરી, દીકરો તો માતા 3 વર્ષે મરી, દીકરો આ માતા મર્યાના 2 વર્ષ 2.5 વર્ષ પહેલા મરી ગયો. માતા વૃદ્ધાશ્રમમાં આવીને એના 3 મહિના પહેલા દીકરો મરી ગયો છે. બધાની આંખો ચાર થઈ ગઈ. આ શું? તરત મનમાં શક ગયો કે આ પ્રશ્નોના જવાબ પૂછતું, પ્રશ્નો ફોન ઉપર જવાબ કોણ આપતું હતું? અરે કે એમનો દીકરો એની માને એટલો પ્રેમ કરતો હતો ને કે ફોનમાં જવાબો, એની માતા શું પૂછશે અને એના જવાબો શું આપવાના ને એ રેકોર્ડ કરી ગયો હતો. મેં ક્યારેય માતાને તાત્કાલિક ફોન નહીં આપ્યો, મેં એમ કીધું છે 10 મિનિટ 15 મિનિટ પછી કરાવું. એના જવાબો સેટ કરીને હું પણ એ માતાને એ રીતે જવાબ આપ્યો. એના દીકરાએ કીધું હતું કે મને બ્લડ કેન્સર છે, હું મહિના 2 મહિનાથી વધુ નહીં જીવું.
પણ જો મારી માતાને આ જાણ કરીશ ને તો એ 10 દાડા પણ નહીં જીવે. મારું તો મારો મૃત્યુ થશે એ આઘાત એને સહન જ નહીં થાય, એના કરતા એટલો આઘાત સહન થશે કે લંડનમાં મારો છોકરો છે ને સુખી છે એમ કરીને કદાચ મરશે તો એને થોડું સારું રહેશે, પણ હું મરી ગયો છું તો એ જીવતા જીવત ત્યાં ઢળી પડશે. એ રસિકભાઈ નું કહેવું તો એ છોકરાને બધા જ એની માતાના બધા જ પ્રશ્નો ખબર હતી, બધા આવા પ્રશ્નો પૂછશે ને એના માટે જવાબ પણ તૈયાર રાખતો. કદાચ એવો કોઈ પ્રશ્ન પૂછાઈ જતો ને કે જેનો જવાબ તૈયાર ના હોય, ત્યારે એને એવો જવાબ મૂક્યો તો માતા એ બધું છોડતું અને એમ કે તારી તબિયત કેમ છે, વૃદ્ધાશ્રમમાં બધા શું કરે છે, એવો પ્રશ્ન પણ એ મૂકીને ગયો હતો. અને છોકરો કપાતર નહોતો, છોકરો તો એની માને એટલો પ્રેમ કરતો હતો કે એને જતા પહેલા છે ને એની સંપત્તિ, એનો 2 BHK ફ્લેટ બધું વેચી માર્યું હતું અને વેચીને બધા પૈસા વૃદ્ધાશ્રમમાં આપીને ગયો છે કે મારી માતાને આટલી પણ તકલીફ ના પડવા દેતા. તમે જોઈએ તો તમે વાપરી કાઢજો, પણ મારી માતા જીવે ને ત્યાં સુધી એને દુનિયાની બધી ખુશી આપજો. દીકરો આવો હતો. હવે મિત્રો આગળ કઈ કહેવાશે નહીં. એક દીકરો આવો પણ નહીં. માતાના અંતિમ સંસ્કારમાં લગભગ આખો વૃદ્ધાશ્રમ જોડાયો. આવી પણ કરુણ ઘટનાઓ બને છે. નમસ્કાર, જય હિન્દ. મિત્રો મજાથી જીવી લેજો. જય હિન્દ.